વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંકી આપનું સ્વાગત કરું છું. હવે આપણે શીખવાનું છે પાઠ 8 નો ધોરણ 3 અને આસપાસની અંદર. પાઠનું નામ શું છે? હર. તો આ તો તમે સરસ રીતે બોલતા પહેલા શીખી જાવ છો. ઘણા છોકરાઓ ફર બોલી જ નથી શકતા. તો સરસ મજાનું ફર બોલો અને આપણે રમત રમતા ને ચકલી ઉડે ફર કાગડો ઉડે તો એવી જ રીતે આ પાઠ પણ સરસ મજાનું રમતા રમતા પંખીઓનો વિશે શીખીને ભણવાનું છે અને શીખવાનું છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ અને આ જે પાઠના મહત્વના મુદ્દાઓ, જો આટલા મુદ્દા તમે યાદ રાખી લો ને, આટલા મુદ્દા તમે ખાલી પાકા કરી નાખો ને લખીને ગમે તે રીતે, તો તમે આખો પાઠ આવડી જાય. એટલે પહેલા હું તમને શું કરું, જે મોસ્ટ આઈએમપી હોય ને બધું મુદ્દા કરી દઉં. ક્યારેક કોઈ ખાલી જગ્યા રહી જાય, કોઈ પ્રશ્ન રહી જાય તો તરત આપણને આ મુદ્દા સમજેલા હોય તો આપણને એ પ્રશ્નનો જવાબ આવડી જાય. તો ચાલો આપણે આ પાઠને અનુરૂપ પાઠ 8 ફરરરો પાઠ્યપુસ્તકમાં ખુલ્લી રાખો. તમે હું પેજ પછી સમજાવીશ, પહેલા આ મુદ્દા સમજાવું છું. તો ચાલો સમજો. પહેલો છે પંખીઓનો જ પાઠ છે આખો, બરાબર? એટલે આખા પાઠમાં પંખીઓ વિશે જાવશું. પહેલું છે પંખીઓમાં તેમના કદ, રંગ, આકાર અને શરીર, અંગો, આહાર વગેરેમાં વિવિધતા. જો દરેક પંખી એક સરખું ન હોય, ચકલી છે તો નાની છે, મોર છે તો ખૂબ જ મોટો છે, આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો એનો કદ, રંગ, આકાર થી આપણે ઓળખી જઈએ ને, મોટો બધું હોય તો મોર હોય તો એને આપણે ચકલી કઈ ન કહીએ. તેવી રીતે એના શરીરના અંગો, એની ખાવાની રીતભાત, આહાર એટલે ખોરાક, અને એવી રીતે એ પંખીઓ જુદા જુદા રીતે આપણે એને ઓળખીએ છીએ. પછી દરેકની પાંખો તેથી ઉડી શકે છે, દરેક પંખીને પાંખો હોય છે તેથી તે ઉડી શકે છે, બરાબર? ઉડી શું કામ શકે, પંખીને પાંખો છે એટલે. પછી દરેક પંખીને ચાંચ હોય છે તેથી તે ખોરાકને પકડીને ખાય છે. દરેક પંખીની ચાંચમાં પણ વિવિધતા હોય છે. જુઓ પોપટની ચાંચ, જો અહીં કીધું દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, તેમાં પણ જુદી જુદી હોય છે. વિવિધતા કઈ હોય છે, કોઈની ટૂંકી ચાંચ હોય, ચકલીની ચાંચ જુઓ સાવ નાની આવી છે, તો જ્યારે બગલાની ચાંચ જુઓ તમે તો કેવી છે, લાંબી લાંબી હોય ને, એકદમ લાંબી નળીદાર, જેથી કરીને તે પાણીમાં જે માછલી હોય એને પકડી શકે છે. હવે જો ચકલી જેવી ચાંચ બીજાને આપી હોય તો એ ચાલે નહીં. એટલે બધાની ચાંચમાં પણ વિવિધતા છે. પછી ચપટી હોય છે, કોઈની ચાંચ ચપટી હોય. પછી વાંકી હોય છે, પોપટની ચાંચ જુઓ કેવી છે, એકદમ વાંકી. એવી રીતે જેમ ચાંચમાં વિવિધતા હોય છે, પાકમાં પણ વિવિધતા છે. પાક પણ બધાની નાની મોટી અલગ અલગ હોય છે. પછી પાંચમો ટોપિક છે પંખીઓની ડોકનું હલનચલન અલગ અલગ હોય છે. બધાની ડોક જુદી જુદી રીતે હલનચલન કરે છે. તો કેમ, કેવી રીતે, તો જો પહેલું ઉદાહરણ શું આપ્યું છે મેં તમને, કે મેના તેની ડોક આંચકા મારે. જો મેનાને જોયું હોય તમે તો એ આંચકાથી આગળ પાછળ એની ડોકી કરે, એક આંચકો મારે ડોક આગળ લે, વળી આંચકો મારે પાછળ લે, એવી રીતે એની ડોક આંચકાથી આગળ પાછળ થાય છે. પછી જુઓ ઘુવડ તેની ડોક ચારે ફર ફેરવી શકે છે, ઘુવડનું ડોક બધી બાજુ ફરી શકે છે અને તે ત્યારે દરેક તરફ જોઈ શકે છે. પછી છે પંખીઓના અવાજ. આપણે પંખીઓને કેવી રીતે ઓળખી શકીએ, ચાલો આપણે જોયું ન હોય, ઝાડ ઉપર ઘટાકોદાર ઝાડ હોય એમાં પંખી બેઠું હોય તો આપણને કેમ ખબર પડે કે અહીંયા કોયલ જ બેઠી છે, કારણ કે તેના અવાજ પરથી. દરેક પંખીનો અવાજ કેવો હોય છે, જુદો જુદો. ચકલી શું બોલે છે, ચી ચી ચી, કાગડો કા કા બોલે ને, કોયલ કુમ કુમ અને મોર ટેમુ ટેમુ, તો આ બધા એના અવાજ છે. આના અવાજ ઉપરથી આપણે પંખીને વર્તી જાય. જો ક્યાંય આપણે ગામડે સીમમાં ગયા હોય તો મોરનો અવાજ આવે, ટેમુ ટેમુ, આપણે કહીએ અહીંયા ક્યાંક મોર લાગે છે, એવું કેમ ખબર પડે, એના અવાજ પરથી. એમ કહી છે ચકલી છે, ના એવું નથી કહેતા, કારણ કે મોરનો અવાજ આપણે ઓળખી શકીએ છીએ. પછી હવે ખોરાકમાં, દરેક પંખીનો ખોરાક જુદો જુદો હોય, ચાંચ જુદી જુદી, પંખીનો અવાજ. કોઈ પંખી છે ને અનાજના દાણા ખાય, રોટલીના ટુકડા ખાય અથવા તો નાની જીવાત ખાય. જો પંખીઓ વધારે પડતા ક્યાં રહે, વૃક્ષ ઉપર રહે, તો વૃક્ષ ઉપર જો નાની નાની જીવાતો હોય, આપણે આગળ એક જોઈ ગયા સામાન્ય જ્ઞાનમાં પણ ઘણી વાર આવે છે કે ઝાડ ઉપર નાની નાની જીવાત હોય, કીડી મકોડા ઈયળ એવું બધું હોય, તો કેટલાક પંખીઓ અનાજના દાણા ખાય, રોટલી ખાય અને નાની જીવાત ખાય છે, તો કેટલાક પંખીઓ મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે. કોઈ પ્રાણી મળી ગયું
હોય તો અમુક પંખીઓ એવા હોય કે એનું માંસ પણ ખાય છે, બરાબર? તો એક કોક એવી રીતે માંસ ખાય અને પૃથ્વીને કેવી રાખે છે? સાફ રાખે છે. અહીંયા કઈ હોય પક્ષી કે કઈ મરી ગયું હોય તો એ એમને મળ્યું હોય, અથવા તો આપણે એને કેવું પડે કે આ ઉપાડવાવાળાને બોલાવવા પડે. જ્યારે જંગલમાં એવી રીતના કોઈ મરી ગયું હોય તો ત્યાં શું થાય કે ત્યાં પંખીઓ હોય જે માંસ ખાતા હોય એ ભેગા થઈ જાય અને એનું માંસ ખાઈ જાય છે, જેથી કરીને પૃથ્વી ચોખ્ખી રહે છે. પછી છે બીજનો ફેલાવો કરવામાં મદદરૂપ છે પંખીઓ. હા, જો અત્યારે ચારે બાજુ જ્યાંથી ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે અથવા તો કોઈ એવો છોડ ઉગી નીકળે જે આપણે વાવ્યો પણ ન હોય તો એ કેવી રીતના ફેલાય છે? પંખીઓ દ્વારા. બીજનો ફેલાવો કરવામાં પંખી મદદરૂપ છે. જો પંખીઓ ખોરાકમાં અનાજના દાણા ખાય પણ એ દાણા પાછા એના ચરક માટે જ્યાં ત્યાં પડે અથવા તો એ ક્યાંક લઈને જતા હોય તો મોઢામાંથી પડી જાય, તો એવી રીતે એને શું થાય કે એવી રીતે એને બીજનો ફેલાવો કરે. પછી છે આપણે શું કરવું જોઈએ, જો અત્યારે અમુક અમુક પંખીઓનું લુપ્ત થતી જાય છે જાતિ તો એનું રક્ષણ કરવું જોઈએ. હવે તેનું રક્ષણ કરવું જોઈએ તો શું કરવું કે લુપ્ત થતી જાતિ, લુપ્ત એટલે અત્યારે સાવ ઓછી થઈ ગઈ છે, જો ભવિષ્યમાં આ પંખીઓ જોવા પણ નહીં મળે તો એટલા માટે આપણે શું કરવું જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. અત્યારે ક્યાં ક્યાં પંખીઓ ઓછા દેખાય છે? જો ચકલી, ગીધ અને સારસ. આ પંખીઓ તો સારસ તો સાવ અત્યારે કોઈ જોવા જ નથી મળતી. પછી ગીધ, ગીધને તો હજી આપણે જોયું હોય છે અને ચકલી, ચકલી અત્યારે બહુ ઓછી થઈ જાય છે. તો જો ઘણા લોકો પરોપકારી લોકો હોય એ ચકલીઓના માળા આપણને આપે છે કે તમારી ઘરે માળો બાંધો અને ચકલી ભલે આવે અને એનો ઉછેર કરો જેથી કરીને ચકલીઓનું નાશ ન થાય, એની જાતિ લુપ્ત ન થાય. તો હવે આ બધા છે પાઠને અનુરૂપ મુદ્દા. જો આ તમને મુદ્દા આવડે તો ગમે એ પંખીનો તમને નિબંધ કહેશે લખવાનો તો નિબંધ પણ તમને લખતા આવડશે. તો ચાલો પાઠનું પહેલું પેજ જોઈ લઈએ. માથે મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ છું. ચાલો ખાનામાં શું લખશું? મોર. તો ચાલો મોર લખી નાખો. પૂંછડી લાંબી છે, પૂંછડી મારે મારે ખાચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. બોલો કોણ ખાય ઉંદરને? કાગડો ખાય ને. તો ચાલો આવી રીતે આપણે આ પાઠનો ખાના પૂરી અને આ પાઠની શરૂઆત કરીશું. તો હવે આ બધા મુદ્દા તમારા નોટમાં લખવા હોય તો લખી શકો છો. પંખીઓનો નિબંધ લખવા આપું તો તમને આવડવો જોઈએ. કોઈ પણ પ્રશ્ન પૂછે તો આ મુદ્દા આવડતા હોય તો એ પ્રશ્નના જવાબ આપણને આવડી જાય. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ 8 ની શરૂઆત કરીશું. અસ્તુ.